નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અપડેટની અંદર. મિત્રો, આમ તો યંગ ઇન્ડિયા ગ્રુપની ઘણી બધી પ્રવૃત્તિ મોરબીમાં થતી હોય છે. યંગ ઇન્ડિયા ગ્રુપ છે તો હવે તો આમ જાણીતું નામ છે, પણ હવે આગામી રવિવારે બીજી વખત મોરબીની અંદર ફર્સ્ટ સ્ટ્રીટનું આયોજન યંગ ઇન્ડિયા ગ્રુપ તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકાના સહયોગથી એક આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આપણી સાથે દેવેનભાઈ રબરી જોઈન થયા છે કે જે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર છે અને યંગ ઇન્ડિયા ગ્રુપની જે કાંઈ એક્ટિવિટીઝ છે એમના માર્ગદર્શન થતી હોય છે. તો આગામી રવિવારે 9 ડિસેમ્બરે જે સવારે ફર્સ્ટ સ્ટ્રીટનું આયોજન કર્યું છે, એટલે ફર્સ્ટ સ્ટ્રીટ છે આમ જોવો તો એક મેગા સિટીનો કન્સેપ્ટ છે. બરોડા, અમદાવાદ આવી જગ્યાએ થાય છે, પણ મોરબીમાં પણ હવે ફર્સ્ટ સ્ટ્રીટ છે યંગ ઇન્ડિયા ગ્રુપ લાવ્યું છે. આના પહેલાં જે ફર્સ્ટ સ્ટ્રીટ થતી પણ બહુ સારી રીતે થતી, તો આ બીજી ફર્સ્ટ સ્ટ્રીટનું આયોજન કર્યું છે. આયોજન વિશેની માહિતી આપણે છે. દેવેનભાઈ, આપનું સ્વાગત છે ખૂબ ખૂબ. તો ફર્સ્ટ સ્ટ્રીટનું આયોજન જે રવિવારે કર્યું છે 9 ડિસેમ્બરે, તો આ ફર્સ્ટ સ્ટ્રીટની અંદર શું શું હશે અને કેવું આયોજન, શું આયોજન છે એના વિશેની માહિતી? યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સામાજિક ચેતનાઓ જાગૃત કરતા કાર્યક્રમો તો યોજાતા જ હોય છે, પણ સાથે સાથે લોકોની અંદર બીજી અવેરનેસ આવે અને હેલ્થ બાબતે પણ લોકો થોડાક સાવચેત થાય એવા એક હેતુથી આજના આ મોબાઈલ યુગની અંદર આપણે બધા સૌ જોઈએ છીએ કે બાળકો લગભગ મોબાઈલની અંદર જ વ્યસ્ત રહે છે. તો અમારું એક આ યંગ ઇન્ડિયા ગ્રુપનું એ રીઝન પણ હતું કે જે વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર લોકો જીવી રહ્યા છે તેમને એક વાસ્તવિક દુનિયાની અંદર લાવીને જે વિસરાઈ ગયેલી આપણી સંસ્કૃતિનું જતન કરતી એવી સારી એવી રમતોનું, જે આપણી અસ્મિતા દર્શાવતી હતી એવી ઘણી બધી રમતો, જેમાં લગભગ મેદાનની પણ જરૂર નથી પડતી, બીજા કોઈ સાધનોની પણ જરૂર નથી પડતી, એવી સંઘભાવના કેળવાતી એવી રમતો અત્યારે જે વિસરાઈ ગઈ છે, એવી રમતોને ફરીથી જીવંત કરી અને શેરી રમતોને પાછી લઈ આવી અને બાળકોને અને જે આપણા વૃદ્ધો છે જેઓએ આ રમતો એમના જીવનકાળ દરમિયાન રમ્યા છે, તો તેમની પણ યાદ તાજી થાય અને એક નિર્દોષ આનંદ બાળકોથી લઈને વૃદ્ધો સુધીને મળે એવો એક હેતુથી આ ફર્સ્ટ સ્ટ્રીટનું આયોજન કર્યું છે, જે આ રવિવારે 9/12ના દિવસે સવારે 8:30 થી 10 વાગ્યા સુધીના સમય દરમિયાન યોજવામાં આવશે. અમારી સાથે સહયોગમાં જિલ્લા વહીવટીતંત્ર અને મોરબી નગરપાલિકા પણ આ આયોજનમાં જોડાયેલું છે, એટલે સૌથી વધારે ને વધારે લોકો આ ફર્સ્ટ સ્ટ્રીટનો લાભ લે એવી એક અપીલ કરું છું. દેવેનભાઈ, ફર્સ્ટ સ્ટ્રીટ કઈ જગ્યાએ યોજાવાની છે અને કઈ કઈ રમતો એમાં, તમે જે કીધું કે શેરીની વિસરાતી ભૂલીતી રમતો છે, તો કઈ કઈ રમતોમાં સમાવેશ થશે? ફર્સ્ટ સ્ટ્રીટનું આયોજન જેમ ગઈ વખતે એક વખત અગાઉ પણ આપણે આયોજન કર્યું, જેને જબરો પ્રતિસાદ મોરબીના લોકો દ્વારા મળેલ હતો. અમે આ ઠંડીની ઋતુ દરમિયાન પાછું આયોજન થાય અને લગભગ હવે પછી રેગ્યુલર આયોજન થાય એવા વિશેષ આયોજન કરી રહ્યા છીએ. આ આયોજન GIDC મેઇન રોડ પર જ્યાં ગઈ વખતે થઈ હતી ત્યાં જ GIDC મેઇન રોડ ઉપર છે અને તદ્દન નિઃશુલ્ક, એટલે કોઈપણ જાતની ફી વગરનું આ આયોજન છે જેનો. અને આ ફર્સ્ટ સ્ટ્રીટની અંદર આમ તો મહાનગરોમાં આ કોન્સેપ્ટ બહુ પ્રચલિત થયેલો છે કે લોકો ત્યાં આવીને આ રીતના આયોજન થતું હોય છે. ખાસ કરીને આમ જુઓ તો આપણે વિસરાઈ ગયેલી રમતો જેમ કે ખોખો, કબડ્ડી, હાવ નજીવી બીજી રમતો હું તમને કહું, જે કહી શકીએ લખોટી રમવાની, જે લગભગ અત્યારે બાળકો ભૂલી ગયા છે. એ સિવાય દોરડાકૂદ, ટાયર ફેરવવા, તેમની સાથે સાથે આધુનિક રમતનો પણ અમે સમન્વય કરશું કે લાઈવ સ્ક્રેચ બનાવવાનું, લાઈવ ટેટૂ હોય, લાઈવ મ્યુઝિક હોય, સાથે સાથે બીજા પણ ઘણા બધા રમતો એમાં ઉમેરશું, જેમાં હવે કેરમની રમત છે, કેરમ, સાપસીડી, કોથળાકૂદ અને એવી અનેક લગભગ 25 જેવી શેરી રમતોનું આયોજન કરશું, સાથે સાથે સ્કેટિંગ, સાયકલિંગ, જેનાથી બાળકને હેલ્થ અવેરનેસ પણ આવે તેવા પણ કાર્યક્રમો કરશું, સાથે હેલ્થ અવેરનેસના પણ પ્રોગ્રામ તેમાં એડ કરી. અને સૌથી વિશેષ કહી શકું એવી રમતો કે જે અત્યારે લગભગ જીમમાં જાય અથવા તો એના સ્પેશિયલ ક્લાસીસ થતા હોય ત્યારે કરી શકે એવા ઝૂમ્મા, એરોબિક્સ અને આ લગતા આધુનિક જે રમતો છે તે, વિશેષમાં યોગની પણ થોડીક ટ્રિક્સ અમે ત્યાંથી બધાને સમજાવશું, જેનાથી લોકોમાં આરોગ્ય લગતી સાવચેતી અને આરોગ્યને લગતી જાગૃતતા આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે. દેવેનભાઈ, બહુ સારી આપણને માહિતી આપી છે. ફર્સ્ટ સ્ટ્રીટનો કન્સેપ્ટ આપણા બીજી વખત થઈ રહ્યો છે, એટલે પહેલી વખત આપ સૌ લોકોનો બહુ સારો સહકાર મળ્યો હતો. તો મિત્રો, હું ફરીથી આપ સૌની યંગ ઇન્ડિયા ગ્રુપ દેવેનભાઈ વતી અને મોરબી અપડેટ વતી આપ સૌને અપીલ કરીશ કે જે આગામી રવિવારે 9 ડિસેમ્બરે સવારે 8:30 થી 10
જે સરાવડ ઉપર જીઆઈડીસી છે, જીઆઈડીસીનું જે આપણે નાકું છે અહીંયાથી શરૂ થાય છે, જે આ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જે નવું બન્યું છે એ રોડ ઉપર જ ફર્સ્ટ સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ફર્સ્ટ સ્ટ્રીટ છે એ વિનામૂલ્ય છે, કોઈ પણ લોકો આ ફર્સ્ટ સ્ટ્રીટમાં નાનાથી માંડીને મોટા લોકો સુધી ભાગ લઈ શકે છે. અને જે રમતો આપણી જે વિસરાઈ ગયેલી રમતો છે, મોબાઈલના યુગમાંથી બાળકોને અને મોટેરાઓને બહારે કાઢી અને એક અલગ કન્સેપ્ટથી જ્યારે આયોજન થયું છે, ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ મ્યુઝિક, મસ્તી અને ગેમ બધું જ મનમાં એક જગ્યાએ થવાનો છે. તો હું ફરીથી આપ સૌને અપીલ કરું છું કે આ ફર્સ્ટ સ્ટ્રીટની અંદર આપ સૌ આપના પરિવાર સાથે, બાળકો સાથે પધારો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.